માંડલ તાલુકા ભાજપની કારોબારની બેઠક યોજાઈ. ચૈરી વેતી મંત્રને સાર્થક કરવા જિલ્લા પ્રમુખની હાકલ. કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા છે, તેમજ ગુજરાતમાં પણ ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે, જેને લઈને આગામી 15 દિવસ સુધી સમગ્ર દેશભરમાં મોદી સરકારના 8 વર્ષની ઉજવણી કરશે. જેના ભાગરૂપે આજરોજ માંડલ ખાતે જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, પ્રભારી રાજુભાઈ ઠાકોર, જિલ્લા મંત્રી કીર્તિબેન આચાર્ય, સંગઠન મંત્રી દશરથ પટેલ, મહામંત્રી કૌશિકભાઈ ઠાકોર, પ્રવીણસિંહ ઝાલા, જિલ્લા સદસ્ય ભીખાલાલ બાબુલાલ, તેમજ તાલુકા ચેરમેન પશાભાઈ જાદવ, નવગણભાઈ, નૈનાબેન પરમાર સહિતના સંગઠનના તેમજ તાલુકા જિલ્લા હોદ્દેદારો અને શક્તિ કેન્દ્રના આગેવાનો, યુવા મોરચાના પ્રમુખ નરેશ ભરવાડ, અનુસૂચિત જાતિના પ્રમુખ મયુર સોલંકી, તેમજ રાજુભાઈ શાહ, સુનિલ સાતુના સહિતના તમામ કાર્યકરો, મિત્રોની ઉપસ્થિતિમાં કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દીપડા ગટ્ટે બાદ પ્રભારીએ પ્રવચન કરતા અનેક કાર્યક્રમોની રૂપરેખા આપી હતી, તેમજ જણાવ્યું હતું કે આગામી કેન્દ્ર સરકારના 8 વર્ષની ઉજવણીના ભાગરૂપે 6 ના રોજ મહિલા પોષણ કાર્યક્રમ, 7મીના રોજ અનુજાતિ મોરચા દ્વારા ખાટલા બેઠક, 9મીના રોજ બક્ષીપંચ મોરચાના કાર્યક્રમો, 10મીના રોજ નબળા વર્ગના ઉત્થાન માટેની કામગીરી, 11મીના રોજ તેજસ્વી લોકોની યાદી, યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરી, 13મીના રોજ આરોગ્ય કર્મીઓના સન્માનમાં બાઇક રેલી દરેક શક્તિ કેન્દ્ર ઉપર યોજાઈ શકે, આ ઉપરાંત કલા સાહિત્ય લાભાર્થીઓના વિડીયોગ્રાફી સોશિયલ અપલોડ મીડિયામાં અપલોડ કરવા અને સદસ્યતા અભિયાન શરૂ કરવું, જેમાં શાળા કોલેજના બાળકોને પણ જોડવા, આ પ્રકારના કાર્યક્રમો આગામી સમયમાં યોજાવાના છે. આ ઉપરાંત જિલ્લા પ્રમુખ હર્ષદગીરીએ કહ્યું હતું કે માત્ર હોદ્દાઓ ભાજપની ટોપી કે ખેસ પહેરવા માટે નથી હોતા, વિધાનસભાની ચૂંટણીઓ માથે જ છે અને કામ કરવું જ પડશે. હર ઘર દસ્તક તેમજ અલ્પકારિતા યોજના ઉપર કામ કરો, લોકો વચ્ચે જઈને સરકારની વાતો કરો, ચૂંટણી નિધિ કાર્યક્રમને પણ ધ્યાનમાં રાખો. આમ પ્રમુખે ચરેવેતીનો મંત્ર સાર્થક કરી વિરમગામ વિધાનસભાને એક કમળ મોકલી આપવા કાર્યકરોને આહવાન કર્યું હતું. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર અને ડબલ એન્જિનવાળી જ સરકાર રહે તેવી અપીલ કરવામાં આવી હતી.